ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કાલે આપણે જોયું કંપનીમાં નિર્ણયકરણની પદ્ધતિ યુનિટ નંબર 2 કંપનીનો કાયદો. એની અંદર જે બીજો યુનિટ છે કંપનીમાં નિર્ણયકરણની પદ્ધતિ એ જોયું. એની અંદર પહેલો ટોપિક ચાલુ કર્યો હતો વાર્ષિક સામાન્ય સભામાં અંગે કંપની ધારાની જોગવાઈ, કે વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર કંપની ધારાની જોગવાઈઓ શું છે. તો પહેલું એની અંદર જે અમુક જે નક્કી કરેલું હોય કે જે સ્થાપનાનું પ્રમાણપત્ર મળી જાય, પછી 18 માસની અંદર એની વાર્ષિક સામાન્ય સભા ભરવાની, પછી એના દર વર્ષે 6 માસની અંદર નાણાકીય વર્ષ પૂરું થાય એટલે 6 માસની અંદર ભરી દેવાનું. એટલે એ બધું એનું જે એની જે વાર્ષિક સામાન્ય સભા અંગેની જે પણ જોગવાઈઓ હતી એ જોયેલું હતું. આજે જોવાનું છે જે વાર્ષિક સામાન્ય સભા છે એની અંદર ડિરેક્ટરોએ કઈ વિગતો રજૂ કરવાની છે. વાર્ષિક સામાન્ય સભા અંગે ડિરેક્ટરોએ રજૂ કરવાની વિગતો છે એ જોવાનું છે. એની અંદર પહેલું છે કંપનીના વાર્ષિક હિસાબો, કે કંપનીનું જે વાર્ષિક હિસાબો હશે એને જ્યારે પણ એની જે સભા થાય વાર્ષિક સામાન્ય સભા, એની અંદર વાર્ષિક હિસાબો છે રજૂ કરવાના રહેતા હોય છે. એટલે કંપનીનું નાણાકીય વર્ષ પૂર્ણ થયું હોય એટલે કે કંપનીના સેક્રેટરીએ વાર્ષિક હિસાબો તૈયાર કરાવી ઓડિટર્સ પાસે ઓડિટર કરવાના રહેશે. કે કંપનીનું નાણાકીય વર્ષ પૂરું થઈ ગયું એટલે કંપનીનું સેક્રેટરી શું કરશે, તો કે વાર્ષિક હિસાબો બધા તૈયાર કરાવીને ઓડિટર પાસે તપાસ કરાવી લેશે, જેથી કરીને કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો શોધી શકાય. કંપનીનું પાકું સર્વેયું અને નફા નુકસાન થતું કંપની ધારા દ્વારા નિયત કરેલ ફોર્મમાં તૈયાર કરવાનું હોય છે. કે કંપનીનું જે વાર્ષિક હિસાબ છે, સોરી, પાકું સર્વેયું છે અને નફા નુકસાન ખાતું છે એ કંપનીનું જે નક્કી કરવાનું નિયત ફોર્મ છે એ ફોર્મ અનુસાર જ ભરવાનું. એમ નહીં કે જેમ ગમે તેને એને જેમ યોગ્ય લાગે એ રીતે ભરી શકે એવું હતું નથી. એટલે જે નિયત કરેલું જે પણ છે આડુંક છે કે ઊભું છે અને જે ફોર્મ નંબર છે એ પ્રમાણે જ કરવાનું રહેશે. ઓડિટને વાર્ષિક હિસાબો સોંપવામાં આવે તે પહેલાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા તેને મંજૂર કરવામાં આવે છે. કે જ્યારે પણ સેક્રેટરી ઓડિટર્સને આપે છે વાર્ષિક હિસાબો કે ઓડિટ કરવા માટે આપે છે, એની પહેલાં શું કરવામાં આવે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે તેને મંજૂર કરવા પડે, એની પાસેથી મંજૂર કરાવવાના, એ મંજૂર કરી આપે તો પછી એને શું કરવામાં આવે કે ઓડિટરને પછી સોંપવામાં આવશે. વાર્ષિક સામાન્ય સભામાં રજૂ થતા હિસાબો સાથે ઓડિટરનો અહેવાલ પણ હોવો આવશ્યક છે. વાર્ષિક સામાન્ય સભાની અંદર જ્યારે પણ હિસાબ રજૂ કરવામાં આવે છે ત્યારે એની જોડે ઓડિટરનો અહેવાલ પણ હોવો જોઈએ, કે એને ઓડિટરના અહેવાલની અંદર બધી વિગતો સ્પષ્ટપણે દર્શાવેલી હશે કે ઓડિટરે છે ઓડિટિંગ કરેલું છે, જે પણ હિસાબો છે ઓડિટ કરેલું છે તો બધા સાચા જ છે, યોગ્ય જ છે. નક્કી કારણ એ તપાસી લે એ પોતાનો અહેવાલ લખે છે કે ના, બધા હિસાબો વ્યવસ્થિત છે, સાચા છે, કોઈ પણ પ્રકારની ભૂલ છે લઈ રહેલી છે નહીં, એટલે ઓડિટરનો અહેવાલ હશે એ પણ આપવાનો રહેશે. બીજું છે ડિરેક્ટરોનો અહેવાલ. સામાન્ય સભાની અંદર બીજું શું રજૂ કરવાનું, તો કે ડિરેક્ટરોનો અહેવાલ. પહેલાં કંપનીના વાર્ષિક હિસાબો રજૂ કરવાના, પછી આવશે ડિરેક્ટરો જેટલે પણ છે એનો અહેવાલ રજૂ કરવાનો રહેશે. વાર્ષિક સામાન્ય સભા રજૂ થતી આ બીજી મહત્ત્વની બાબત એ છે, આ અહેવાલમાં કંપનીની વર્તમાન સ્થિતિ, અનામત ખાતે લઈ જવાની રકમ, ડિવિડન્ડ માટેની ભલામણ, કંપનીએ વર્ષ દરમિયાન કરેલા કાર્યો, કરેલી પ્રગતિ, અનુભવથી પડતી મુશ્કેલી તથા ભાવિ યોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે. કે ડિરેક્ટરોનો અહેવાલ છે એ બીજી મહત્ત્વની વસ્તુ એને બતાવવી પડે, રજૂઆત કરવાની રહી, તો ડિરેક્ટરના અહેવાલની અંદર એને શું દર્શાવવાનું રહેશે, તો કે કંપનીની વર્તમાન સ્થિતિ કેવી છે, અત્યારે હાલમાં કંપનીની સ્થિતિ કેવી છે એ દર્શાવવાનું રહેશે. બીજું છે અનામત ખાતે લઈ જવાની રકમ, કે કંપનીએ કેટલી રકમ છે અનામત ખાતે લઈ જવાની છે, અમુક ટકા રકમ છે કંપની દર વર્ષે શું કરશે, તો અનામત ખાતે લઈ જાય. શા માટે, તો કે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે, સમસ્યાઓ આવે તો એને સામે પહોંચી વળવા માટે થઈ અને અનામત ખાતે અમુક ટકા રકમ છે નફામાંથી લઈ જતા હોય છે. ત્રીજું સુધારસાવણ, તો કે ડિવિડન્ડ માટેની ભલામણ, કે કંપનીને જો ચોખ્ખો નફો થયેલો છે તો એ શું કરશે કે શેરહોલ્ડરોને અમુક પર્સન્ટેજ ડિવિડન્ડ છે એ આપતા હોય છે, તો ડિવિડન્ડ માટેની ભલામણ છે, કેટલું ડિવિડન્ડ આપવાનું છે, ક્યારે દર્શા આપવાનું છે, તો એના માટે ભલામણ કરશે. ચોથું છે કંપનીએ વર્ષ દરમિયાન કરેલા કાર્યો અને કરેલી પ્રગતિ, કે કંપનીએ જેટલું વર્ષ દરમિયાન જેટલી પણ કાર્યો કરેલા છે, કેટલી પ્રગતિ કરેલી છે, આગલા વર્ષ કરતાં આ વર્ષે કેટલી પ્રગતિ કરેલી છે, અનુભવતી પડતી મુશ્કેલીઓ, કે કઈ કઈ મુશ્કેલીઓ એવી અનુભવેલી છે કે જેથી એને જે પણ અમુક વચ્ચે વચ્ચે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિઓ આવેલી હોય, કોઈ સમસ્યાઓ આવેલી છે, કોઈ એવી મુશ્કેલીઓ આવેલી છે તો એને દર્શાવવાની રહેશે. તથા ભાવિ યોજનાઓ અથવા તો કોઈ પણ ભવિષ્યને લગતી કોઈ પણ પ્રકારની યોજનાઓ નક્કી કરેલી છે, કે ભવિષ્યમાં કોઈ વસ્તુ બીજું નવીન યોજનાઓ બહાર પાડવાની છે, કોઈ વસ્તુ નવી સંશોધન કરવાનું છે, કોઈ નવી પદ્ધતિ વાપરવાની છે, તો આ બધું ડિરેક્ટરે પોતાના અહેવાલની અંદર રજૂ કરવાનું રહેશે.
ત્રીજું છે સભા અંગેની નોટિસ. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ 21 દિવસ અગાઉ દરેક શેરહોલ્ડરને મોકલી આપવી જોઈએ. કે સભા અંગેની જે નોટિસ છે એ 21 દિવસ અગાઉ દરેકે દરેક જેટલા પણ શેરહોલ્ડરો છે બધા શેરહોલ્ડરોને મોકલી આપવી, જેથી કરીને બધા જે પોતાની મિટિંગ ટાઈમે છે એ પહોંચી જાય. આ સભામાં કોઈ ખાસ કામ કરવાનું હોય તો તેનો ઉલ્લેખ કરી સમજૂતી દર્શક પત્રક જોડવું જોઈએ. કે આ જે સભા છે એમાં કોઈ પણ પ્રકારનું ખાસ કાર્ય કરવાનું છે, કોઈ નવીન કોઈની નિમણૂક કરવાની છે, કોઈ નવું ખાસ કાર્ય કરવાનું છે, તો એના માટે ઉલ્લેખ વ્યવસ્થિત કરવાનો, જેથી કરીને બધા શેરહોલ્ડરો વાંચે અને એના માટે સમજૂતી દર્શક આવું એમ કોઈ પત્રક છે, કોઈ ઝેરોક્સ છે, નકલ છે એ જોડવી જોઈએ. આ નોટિસ સાથે કંપનીના ઓડિટર થયેલા વાર્ષિક હિસાબો, ઓડિટ અહેવાલો તથા સંચાલકોનો અહેવાલ પણ મોકલવામાં આવે છે. કે આજે જ્યારે પણ નોટિસ મોકલવામાં આવે તો એ નોટિસની જોડે કંપનીના ઓડિટ થયેલા હિસાબો, જે વાર્ષિક હિસાબો છે, જે ઓડિટ થયેલા છે એ હિસાબો, એનું જે નકલ મોકલવાની, પછી ઓડિટરનો અહેવાલ છે તો ઓડિટરના અહેવાલની અને સંચાલકોના અહેવાલની, એ બધી વસ્તુઓ છે જે તે નોટિસ મોકલે છે, નોટિસ જોડે મોકલવાની. આવી નોટિસ વર્તમાનપત્રોમાં પણ આપવામાં આવે છે. કે જે નોટિસ મોકલવામાં આવે અમુક વખત શું કરવામાં આવે, વર્તમાનપત્ર છે એમાં જાહેરાત મોકલવાની દેશે, જેથી કરીને બધા શેરહોલ્ડરો છે એને ખબર પડી જાય. ચોથું છે સભ્યપત્રક બંધ રાખવું. વાર્ષિક સભાની નોટિસ સાથે સભ્યપત્ર કેટલા સમય માટે બંધ રહેશે તેની જાણ સભ્યોને કરવામાં આવે છે. કે વાર્ષિક સભાની નોટિસ કરવામાં આવે તો નોટિસ સાથે એ મોકલવાનું કે સભ્યપત્રક છે કેટલા સમય સુધી બંધ રહેશે, કે કેટલા મંથ સુધી બંધ રહેશે, કેટલા ટાઈમ સુધી બંધ રહેશે એની જાણ પણ કરવાની રહેશે. સભ્યપત્રક વાર્ષિક સામાન્ય સભા પહેલાથી બંધ કરવામાં આવે છે, તેથી ડિવિડન્ડ વોરંટ સરળતાથી તૈયાર કરી શકાય છે. સભ્યોનું પત્રક છે એ વાર્ષિક સામાન્ય સભા મોકલવામાં આવે એની આગળથી બંધ કરી દેવામાં આવે. એટલે શું થાય તો કે જે ડિવિડન્ડ વોરંટ મોકલવાનું છે કે ડિવિડન્ડ અંગેનું જે જાહેરાત મોકલવાની, જે વોરંટ મોકલવાનું છે એ સરળતાથી તૈયાર કરી શકાય. એટલે એ સભ્યોનું પત્રક છે આગળથી જ બંધ કરી દેવામાં આવે છે, આવતું હોય છે. એટલે સામાન્ય સભા હોય એની આગળથી જ બંધ કરી દે. પાંચમું છે સભા અંગેની તૈયારી. સભા અંગેની તૈયારી બધી જ જવાબદારી સેક્રેટરીની છે. કે સભા અંગેની જેટલી પણ જવાબદારી છે કોની રહેશે, તો કે સેક્રેટરીની રહેશે. એટલે બધી જ તૈયારી છે એ સેક્રેટરીએ કરવાની રહેશે. આશરે કેટલા સભ્યો હાજર રહેશે, સભા દરમિયાન સભ્યોને બેસાડવાની વ્યવસ્થા, પ્રોક્ષી ફોર્મ આવ્યા હોય તો તેની યાદી તથા જરૂરી દસ્તાવેજો, ફાઇલ વગેરેની વ્યવસ્થા સેક્રેટરીએ અગાઉથી વિચારી રાખવી જોઈએ. કે સભા અંગે બધી જ વસ્તુઓ છે એની તૈયારી કોને કરવાની રહેશે, સેક્રેટરીએ કરવાની રહી. એટલે સેક્રેટરી શું કરશે, તો સભામાં કેટલા સભ્યો હાજર રહેવાના છે, કેટલા સભ્યોને જે બેસાડવાની વ્યવસ્થા કઈ રીતે છે, જેટલા સભ્યો હાજર રહેવાના છે એના અંગેની જે બેસાડવાની વ્યવસ્થા છે એને આગળથી તૈયાર કરી લેવું પડશે. સોરી, પછી કોઈ એ પ્રોક્સી ફોર્મ આવેલા કે કોઈ વ્યક્તિ પહોંચી શકે એમ નથી તો એની જગ્યાએ કોઈ પ્રોક્સી આવવાનું છે, તો પ્રોક્સી ફોર્મ હોય આવ્યા હોય તો તેની યાદી રજૂ કરવાની, જરૂરી દસ્તાવેજો છે જેટલા પણ જોતા હોય છે તેની ફાઇલો બનાવી લેવાની, આ બધી જ વ્યવસ્થા છે આગળથી વિચારી લેવી પડે સેક્રેટરી, કે જેથી કરીને જે પણ સભા થાય ત્યારે કોઈ પણ પ્રકારની જેવી કોઈ પણ સમસ્યાઓ છે આવે, મુશ્કેલીઓ સર્જાય નહીં. એટલે એને આગળથી શું કરવાનું છે, સભા અંગે બધી તૈયારી છે એ કરી લેવી જોઈએ. એટલે કંપનીના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના એ બતાવવાના રહેશે. ડિરેક્ટરોએ એ વિગતો છે રજૂઆત કરવાની રહેશે. ડિરેક્ટરે પોતાનો અહેવાલ આપવાનો રહેશે. સભા અંગે નોટિસ આપવાની રહેશે. સભ્યપત્રક છે થોડાક ટાઈમ કેટલા ટાઈમ સુધી બંધ રહેશે એને એ અંગે જાણ કરવાની રહેશે શેરહોલ્ડરને. અને સભાની અંગેની તૈયારી છે એ સેક્રેટરીએ પૂરેપૂરી કરવાની રહેશે. હવે છે વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી. કે વાર્ષિક સામાન્ય સભા થાય છે એની અંદર કઈ કઈ કાર્યવાહી કરવાની રહેશે, કયા પ્રકારની કાર્યવાહી છે એની અંદર થશે. પહેલું છે કંપનીની સેક્રેટરી સભાની નોટિસ વાંચી સંભળાવશે અથવા નોટિસ વાંચી લેવામાં આવી છે તેવી જાહેરાત કરી માની લેવામાં આવશે. કે સેક્રેટરી પહેલાં શું કરશે, તો કે સભા અંગેની જે નોટિસ છે એ સંભળાવશે, વાંચીને સંભળાવે, અથવા તો એ કરે કે બધાએ વાંચેલી હશે એવું માની લે અને જાહેરાત કરીને, કે સભાની જાહેરાત કરી અને એવું માની લેવામાં આવે કે બધાએ વાંચેલી છે. બીજું છે ત્યારબાદ ગત સભાની નોટ વાંચી સંભળાવશે. ત્યાર પછી શું કરશે કે થોડી ઘણી સંક્ષેપમાં છે આગળની જે સભા થઈ હોય એના વિશે થોડી ઘણી ચર્ચા વિચારણા કરશે, મતલબ આ થોડીક એવી નોંધ કરશે અને વાંચી એને સંભળાવતા હોય છે. બીજું ત્રીજું છે કંપનીના વાર્ષિક હિસાબો તથા સંચાલકોનો અહેવાલ જે સભાની નોટિસ સાથે મોકલવામાં આવ્યો હોય છે તે સભ્યોએ વાંચી લીધો છે તેમ માની લેવામાં આવે છે.
જ્યારે કંપનીને જે સભ્યોને જ્યારે પણ નોટિસ મોકલવામાં આવે ત્યારે જ શું કરવામાં આવે, તો કે વાર્ષિક હિસાબો છે અને સંચાલકોનો અહેવાલ છે એ જે સભાની નોટિસ હોય એની એની જોડે જ મોકલવાના હોય છે, તો એ સભ્યએ વાંચી લીધું હશે એવું માની લેવામાં આવતું હોય છે. પછી એની રજૂઆત છે કદાચ ના પણ કરે, એટલે એનું શું કરવામાં આવે કે સભ્યએ વાંચી લીધું છે એવું માની લેતા હોય છે. ચોથું છે, ત્યારબાદ સભાની એક અગત્યની બાબત તરીકે પ્રમુખનું પ્રવચન થાય છે, કે જે સભાની જે અગત્યની કોઈ બાબતો છે કરવાની છે સભા અંગે, જે પણ કોઈ મહત્વની બાબત છે એના માટે શું કરવામાં આવે, કોઈ ડિરેક્ટર છે, કોઈ સંચાલક છે, કોઈ મુખ્ય પ્રવચક છે, મુખ્ય વ્યક્તિ છે એનું પ્રવચન કરવામાં આવતું હોય છે, જેમાં પ્રમુખ કંપનીની આજ સુધીની પ્રગતિ, અનુભવ પડતી મુશ્કેલીઓ તથા ભવિષ્યની યોજનાઓ વગેરેની રજૂઆત કરશે. કે જે પ્રમુખ છે એ શું રજૂઆત કરશે, તો કે કંપનીની આજ સુધીની પ્રગતિ કેટલી કરેલી છે, અત્યાર સુધી એની કેટલી મુશ્કેલીઓ અનુભવી પડેલી છે, મુશ્કેલીઓ બતાવશે કહેશે, અને ભવિષ્યની કોઈ યોજનાઓ છે કે ભવિષ્યની અંદર કોઈ નવી યોજનાઓ બહાર પાડવાની છે તો એની રજૂઆત પણ કરશે, એટલે જેથી કરીને બધા જે ડિરેક્ટરો છે સોરી સભ્યો છે એને ખ્યાલ આવી શકે, એટલે બધી માહિતીઓ કહેવાની રહેશે. પછી છે પાંચમું છે, ત્યારબાદ કંપનીની વાર્ષિક હિસાબો અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના રિપોર્ટની મંજૂરી આપવા અંગે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે અને તે અને મંજૂર કરવામાં આવશે. તો ત્યારબાદ શું કરવામાં આવે કે કંપનીના જે વાર્ષિક હિસાબો છે એ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સનો જે રિપોર્ટ છે એની મંજૂરી આપવામાં આવે, વાર્ષિક હિસાબો છે એની રજૂઆત કરવામાં આવશે અને જે બોર્ડનો જે રિપોર્ટ છે અહેવાલ છે એના અંગે પણ શું કરવામાં આવે કે મંજૂરી માંગવામાં આવશે, મંજૂર કરવામાં આવશે અને પ્રસ્તાવ મતલબ આપવામાં આવે કે હવે એને મંજૂર કરાવી જ શકીએ છીએ, તો જો રજૂ કરી શકવાના હોય તો એ પછી રજૂ મંજૂર કરવામાં આવે છે. છઠ્ઠું છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ભલામણ કરેલ દરે ડિવિડન્ડ જાહેર કરવામાં પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે, કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે ભલામણ કરેલ દરે ડિવિડન્ડની જાહેરાત કરવામાં આવશે, રજૂઆત કરવામાં આવે કે જ્યારે પણ સભા થાય ત્યારે પણ શું કરશે કે ડિવિડન્ડ આ વર્ષે કેટલું આપવાનું જેટલા ટકા નક્કી કરેલું છે એ દરની પછી જાહેરાત કરવામાં આવતી હોય છે. ઘણું કરીને તેમાં કોઈ પણ ફેરફાર વગેરે મંજૂર કરવામાં આવે છે, હવે જો કોઈ પણ પ્રકારમાં ફેરફાર કરવાનો છે તો એ ફેરફાર પણ કરી અને મંજૂર કરવામાં આવશે, કે ડિવિડન્ડ છે એમાં પછી શેરહોલ્ડરો દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ કરવામાં આવે અથવા તો સોરી કોઈ ફરિયાદ કરવામાં આવે છે તો એમાં શું કરવું પડે કે કોઈ પણ પ્રકારના ફેરફાર છે એ લાવવા પડતા હોય છે, એટલે કોઈ પણ પ્રકારના ફેરફાર લાવી અને ડિવિડન્ડ છે એની મંજૂરી માંગવામાં આવે. સાતમું છે, નિવૃત્ત થતા ડિરેક્ટરોની જગ્યાએ નવા ડિરેક્ટરોની નિમણૂક કરવામાં આવે છે, કે હવે જે પણ ડિરેક્ટરો નિમણૂક થાય છે કોઈ પણ વ્યક્તિ મતલબ કે આગળ હતા એ કોઈ પણ વ્યક્તિની નિવૃત્ત થાય છે, ઓડિટર છે, કોઈ સેક્રેટરી છે, કોઈ ડિરેક્ટર છે અને કોઈ એમડી છે, તો એ ડિરેક્ટરો છે એની નિમણૂક એ ડિરેક્ટરો છે એની જગ્યાએ કોઈ નવો ડિરેક્ટર છે એની નિમણૂક કરવામાં આવતી હોય છે, અથવા તો નિવૃત્ત થતા જે ડિરેક્ટરો છે જે પુનઃનિમણૂક પાત્ર હોય તેની પુનઃનિમણૂક કરવામાં આવે, કે અમુક વખત જે ડિરેક્ટરો છે ની પુનઃનિમણૂક કરવી હોય છે તો એ પુનઃનિમણૂક પણ થતી હોય છે, એટલે નવા કોઈની નિમણૂક કરવામાં ના આવે, જે હતા નિવૃત્ત થવાના હતા એની જ પુનઃનિમણૂક કરી શકાતી હોય છે. આઠમું છે, આગામી નાણાકીય વર્ષ માટેના ઓડિટરની નિમણૂક, પુનઃનિમણૂક અને તેમનું મહેનતાણું નક્કી કરવામાં આવશે, કે દર વર્ષે જે વાર્ષિક સામાન્ય સભા થાય એટલે ઓડિટરની નિમણૂક કરવામાં આવે, એટલે આ ઓડિટરની નિમણૂક છે એ નાણાકીય વર્ષ માટે એ આગળના નાણાકીય વર્ષ માટે જે સામાન્ય સભા થાય એની અંદર કરી લેવાનું, કે એના પછીના જે નાણાકીય વર્ષમાં છે કોણ ઓડિટર રહેશે એની પુનઃનિમણૂક કે જે આગળનો હતો એની જ પુનઃનિમણૂક કરવાની છે, એનું મહેનતાણું કેટલું રાખવાનું છે, એ બધી બાબતો છે એ સામાન્ય સભાની અંદર જ નક્કી થઈ જાય, કે જે શેરહોલ્ડરો છે એના દ્વારા જ નક્કી કરવામાં આવતી હોય, એટલે નક્કી થઈ જાય પૂરેપૂરી બાબતો ઓડિટરને લગતી. અને નવમું છે, આભાર પ્રસ્તાવ કરી સભા પૂર્ણ થયેલી જાહેરાત કરવામાં આવે છે, કે આભારનો પ્રસ્તાવ કરી છેલ્લે કે કોઈ ધન્યવાદ કરી આભાર કરી અને પછી શું કરે કે સભા અહીંયા પૂર્ણ થાય છે અંગે જાહેરાત કરવામાં આવે. તો આ હતું વાર્ષિક સાભર્ય સભા અંગે જે કાર્યવાહી પૂરેપૂરી કેટલી કરવામાં આવે છે, ડિરેક્ટરોએ છે કોઈ એની જે વિગતો રજૂ કરશે અને કઈ કઈ કાર્યવાહી કરશે એ જ્યારે પણ વાર્ષિક સામાન્ય સભા થતી હોય એની બધું જે હિસાબો છે અહેવાલો છે કોઈ પણ નોટિસ છે કોઈ મહત્વનું કોઈ કાર્ય કરવાનું છે તો એ બધી બાબતો છે એ દર્શાવવાની રહેશે. એટલે આ કંપનીની જે વાર્ષિક સામાન્ય સભા છે એની અંગે કંપની ધારાની જે જોગવાઈ હતી એ જોઈ અને એની અંદર જે ડિરેક્ટરોએ કઈ કઈ બાબતો જે રજૂઆત કરવાની હોય છે એ પણ જોયું. તો આજે અત્યાર સુધી જ રાખશું અને પછીના લેક્ચરની અંદર જે આગળનો જે ક્વેશ્ચન છે